नमस्कार, आपने एक्टिविटी टू में चोपड़ी में आपेल चित्र ने पार्ट वन में समझी गया। आजे पार्ट टू में आपने आ चित्र आधारित प्रश्नों ना जवाब शीखवाना छे, जेमा तमने चोपड़ी में 10 प्रश्नों आपेला छे। आ प्रश्नों ना जवाब आपने वारा फरती समझता जाइसू अने लखता पण जाइसू। नंबर एक, देर आर सम चिल्ड्रन इन द गार्डन, काउंट देम। अहीं कहेवामां आव्युं छे के गार्डन में केटला बाळको छे, काउंट देम एटले के तेमनी गणतरी करो। मैं तमने कीधुं हतुं के चित्रमां टोटल 10 बाळको छे, 6 छोकरीओ अने 4 छोकराओ। अहीं आपणने नीचे आपेलू छे नंबर ऑफ बॉयज, नंबर ऑफ गर्ल्स। नंबर ऑफ बॉयज एटले के बाळकोनी संख्या, नंबर ऑफ गर्ल्स एटले के छोकरीओनी संख्याओ। तो छोकरीओनी संख्या, तो नंबर ऑफ बॉयज, तो छोकराओ केटला छे? 4। तो आपणे इंग्लिशमां 4, अंकमां 4 लखीशुं। नंबर ऑफ गर्ल्स, छोकरीओ केटली छे? 6। तो आपणे अंकमां 6 लखीशुं। नंबर 2, राइट देर नेम्स। राइट देर नेम्स एटले के तेमना नाम लखो। गार्डन में जे बाळको छे तेमना नाम आपणे याद राखीने लखवाना छे। तो चालो आपणे छोकराओथी शुरुआत करिए। तो पहला नंबरनो छोकरो शू छे? जय। बीजा नंबरे संजय। त्रीजा नंबरे इरफान। चौथा नंबरे महेश। हवे छोकरियो, रेशमा, सोना, मोना, सुनीता, ईवा अने गीता। चलो नंबर 3, त्रीजा नंबर में आपने प्रश्न पूछो छे वेर इज महेश। हवे वेर एटले क्या अने महेश, महेश क्या छे? तो आपणो जवाब थशे सीसो। महेश इज ऑन ध सीसो। महेश ए चीचवा ऊपर बैठेलो छे, अथवा तो चीचवा ऊपर छे, ऑन ध सी शो। नंबर 4 अथवा तो नंबर 4, वेर आर सोना एंड मोना। सोना अने मोना क्या छे? तो तमे आँखों बंद करीने चित्रने याद करशो तो तमने देखाशे के सोना अने मोना क्या छे? हिंचका पर। हिंचकाने अंग्रेजी में शू कहेवाय? स्विंग। अहीं स्विंग्स एटले के हिंचकाओ पर। सोना एंड मोना आर ऑन ध स्विंग्स। सोना एंड मोना आर ऑन ध स्विंग्स। सोना अने मोना हिंचका पर छे। नंबर 5, आर जय एंड संजय ऑन ध सीसो। आर जय एंड संजय ऑन ध सीसो एटले के जय अने संजय बन्ने चीचवा ऊपर छे? तो नो, दे आर नॉट ऑन ध सीसो। जय अने संजय ते चीचवा ऊपर नथी। तो आपणो जवाब आवशे नो। ते बन्नेनું નામ ના લખીએ તો તેમના માટે કયું સર્વનામ વપરાશે? દે। તો આપણે ટૂંકમાં લખી શકીએ દે આર નોટ ઓન ધ સીસો, અથવા તો નો, જય એન્ડ સંજય આર
not on the seesaw. Number 6. Is Nirav behind the tree? આપણને અહીં કીધું છે કે નીરવ ઝાડની પાછળ છે, તો નો. ચિત્રમાં આપણને નીરવનું પાત્ર આપ્યું જ નથી. નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. નીરવ ઝાડની પાછળ છે નહીં. નંબર 7. હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? સ્લાઇડ એટલે લપસણી. હુ એટલે કોણ. હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? લપસણી ઉપર કોણ છે? તો તમે વિચારો અથવા તો ચિત્રમાં જોઈને પણ કહી શકો છો કે લપસણી ઉપર કોણ છે? રેશમા. તો આપણો જવાબ થશે, રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. રેશમા એ લપસણી ઉપર છે. નંબર 8. હુ આર સ્કીપિંગ? હુ એટલે કોણ અને સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવા, દોરડું કૂદવું. હુ આર સ્કીપિંગ? દોરડું કોણ કૂદી રહ્યું છે? અહીંયા હુ આર છે, મતલબ કે એક કરતાં વધારે છોકરીઓ છે. તો દોરડું કોણ કોણ કૂદી રહ્યું છે એ રીતે આપણે એને વિચારીશું, કારણ કે આર છે એટલે એક કરતાં વધારે નામ આવશે. તો આપણો જવાબ થશે, સુનિતા, ઈવા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સુનિતા, ઈવા અને ગીતા દોરડું કૂદી રહી છે. નંબર 9. વોટ ઇઝ રેશમા ડુઈંગ? હવે અહીં ડુઈંગ, ડુ એટલે કરવું, અહીં ડુઈંગ એટલે કરી રહી છે. કોનું નામ આપ્યું છે? રેશમાનું. તો અહીં આપણને પૂછ્યું છે કે રેશમા શું કરી રહી છે. વોટ એટલે શું. રેશમા શું કરી રહી છે? તો રેશમા ઇઝ સ્લાઇડિંગ. રેશમા લપસણી ખાઈ રહી છે. જે ચાલુ વર્તમાનકાળ હોય છે તેમાં આઈએનજી વાળું રૂપ આવે છે. અહીંયા ડુઈંગમાં આઈએનજી છે એટલે સ્લાઇડમાં શું થશે? સ્લાઇડિંગ થઈ જશે. રેશમા ઇઝ સ્લાઇડિંગ. રેશમા લપસણી ખાઈ રહી છે. નંબર 10. વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ? સુનિતા અને ગીતા શું કરી રહી છે? સુનિતા એન્ડ ગીતા આર ઓલ્સો સ્કીપિંગ. સુનિતા અને ગીતા પણ દોરડું કૂદી રહી છે. સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સુનિતા અને ગીતા દોરડું કૂદી રહી છે. સી, દક્ષા સેઝ, ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા. દિવ્યા, મને તારી સ્કેચ પેન આપ. દિવ્યા સેઝ, નો સ્કેચ પેન, સોરી. દિવ્યા કહે છે, નો સ્કેચ પેન, સ્કેચ પેન નથી, સોરી. જ્યારે આપણે કંઈ ભૂલ કરી હોય ત્યારે આપણે સોરી બોલીએ છીએ, અથવા તો જ્યારે કોઈ વ્યક્તિ આપણી પાસે કોઈ મદદ માંગે છે અને તેને આપણે મદદ કરી શકતા નથી, અથવા તો કોઈ વ્યક્તિ આપણી પાસે કશી વસ્તુ માંગે અને તે આપણી પાસે ન હોય અને આપણે તેની મદદ ન કરી શકીએ, ત્યારે આપણે સોરી શબ્દ વાપરીએ છીએ. મને માફ કરજે, હું દિલગીર છું, હું તારી મદદ કરી શકું તેમ નથી. દિવ્યાની પાસે પણ સ્કેચ પેન નથી એટલે દિવ્યા કહે છે કે નો સ્કેચ પેન, સોરી. મારી પાસે સ્કેચ પેન નથી, સોરી. દક્ષા સેઝ ઓકે. દક્ષા કહે છે, કાંઈ વાંધો નહીં, સારું અથવા તો ભલે. ગીવ મી યોર હેર પિન. તે કહે છે કે તારી પાસે સ્કેચ પેન ના હોય તો કંઈ વાંધો નહીં, મને તારી હેર પિન આપ. હેર પિન એટલે કે માથાની પિન, માથામાં નાખવાની પિન, જેનો ઉપયોગ છોકરીઓ કરે છે. તો મને તારી હેર પિન આપ. દિવ્યા સેઝ,
हियर इट इज ते आ रही। दिव्या कहे छे के ले ते आ रही।